नशो सुकाई जवाती आवती कानी तमाम प्रकारनी बहराश कर्णो दूषण केन्द्र अमदावाद में वगर मशीनी वगर ऑपरेशनी मटाड़वानी अने सांभळवानी क्षमता वधारवाना स्पेशल केम्प लागी रह्या छे। तमाम उम्रना तमाम प्रकारना लोको अने बहरा मूंगा माटे आ ट्रीटमेंट वरदान रूप साबित थई रही छे। શું નામ છે સાહેબ આપનું? કેશુભાઈ। કેશુભાઈ, તમે ક્યાં મોરબી થી આવો છો ને? હા જી, બરાબર। હવે અમારા સેન્ટર ઉપર આવ્યા એ પહેલા તમને શું તકલીફ હતી? આ કાનની તકલીફ હતી, આમ ધમ ધમ ને વધારે થતું હતું। એ કાનમાં તમે ઓપરેશન કેટલા વર્ષ પહેલા કરાવ્યું? 2003। શેનું ઓપરેશન હતું? પડદાનું। 2003 માં તમે ઓપરેશન કરાવ્યું હતું, એ પછીથી તમને ધીરે ધીરે એમાં સંભળાવવાનું ઓછું થતું ગયું અને બીજા કાનમાં પણ થોડીક તકલીફ હતી સાંભળવાની, બરાબર ને? તો એ 2003 ને આજે 2019 થઈ, લગભગ 15 વર્ષ થયા તમને તકલીફ હતી, બરાબર? તો હવે અમારા ત્યાં તમે આવ્યા અને પછી અમે તમને જે સારવાર આપી વગર મશીન વગર ઓપરેશન, માત્ર કાનમાં નાખવાની અને ખાવાની દવાથી સારવાર આપી છે તમને, તો એ પછી હવે તમને કેવું લાગે છે બોલો? સારું ફીલ થાય છે, બરાબર, અંદરથી એમ થાય છે કે ના સારું ફીલ થાય, હવે સાંભળવા માંડ્યા, આગળથી પાછળથી પણ તમને શબ્દો સંભળાવવા માંડ્યા, સ્પષ્ટ સંભળાય છે, બરાબર ને? હા, ઓકે। હા મેડમ, શું નામ આપનું? લીલાબેન, તમને કેવું લાગ્યું? સારું છે ને? બીજા કોઈ જે બહેરાશની તકલીફવાળા જે વ્યક્તિઓ હોય, જે તકલીફ ભોગવતા હોય, એમને અમારો રેફરન્સ આપજો, જેથી કરીને એ લોકો અમારામાં વિશ્વાસ કરે। એક્ચ્યુઅલી શું થાય છે, લોકોને વિશ્વાસ નથી આવતો કે સાલું આટલા બધા ડોક્ટરો ફર્યા હોઈએ અને આટલી મોટી ડિગ્રી ને આટલા મોટા હોસ્પિટલ લઈને બેઠા છે, એમને એવું કીધું કે તમે નહીં સાંભળી શકો, કે આનો કોઈ ઓપ્શન નથી ને, આ લોકો 3 કલાકમાં એવું તો શું કરી લેવાના હશે કે 3 કલાકમાં તમને સાંભળતા કરશે, એટલે વિશ્વાસ નથી કરતા લોકો। કેશુભાઈ બહુ હોશિયાર વ્યક્તિ છે। બીજી વાત કરું, તમે જે આ વાત કરો છો ને, ત્યાં મોરબીની અંદર હોમિયોપેથી જે ડોક્ટર છે, બરાબર, એને મેં ખુદને વાત કરી હતી, એ શક્ય જ નથી, નો ડાઉટ, જેનું ક્ષેત્ર છે એની જગ્યાએ સાચા છે, કારણ કે આ જે છે એમાં રિસર્ચ મેડિસિનનો ભાગ છે, ત્યારે એમને જતા આ રિસર્ચ કરેલી છે કે ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થતું ગયું અને એમને 50 વર્ષનો જે અનુભવ છે એનો લાભ લઈ અને લોકો અત્યારે સાંભળતા થઈ રહ્યા છે, બરાબર બરાબર ઓકે સર, થેન્ક યુ।